એસબીઆઈ સાયન્સ સેન્ટર જોશીપરા જૂનાગઢ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આજે આપણે ગુજરાતી પાઠ નંબર 6 ઉછીનું માંગનારાઓ વિશે વર્ણન કરીશું. ઉછીનું માંગનારા પાઠના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. તો પહેલા આપણે લેખકનો પરિચય જોઈશું. ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ સૌરાષ્ટ્રમાં થયો હતો. બીએ એમએ ની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા હતા. તેમણે મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે. રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફ બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલવેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એ એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તેમને પ્રાપ્ત થયેલું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું છે કે તેમણે ક્યાં ક્યાં પુસ્તકો લખેલા છે, તેમને કયો પારિતોષિક પ્રાપ્ત થયો છે, તેમને કયા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. કારણ કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉછીનું માંગનારા પાઠની પહેલા આપણે પ્રસ્તાવના જોઈશું કે આ પાઠની અંદર લેખક શું કહેવા માંગે છે. લેખકની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિનો પરિચય આ કૃતિ દ્વારા મળે છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બની હોય એવું ભાગ્ય જ બને છે. દરેક જગ્યાએ શોષક શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ઉછીનું માંગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું કશું હોતું નથી. તેઓ સહેજ પણ ખચકાયા વિના કોઈ પણ વ્યક્તિ પાસે ગમે ત્યારે તે ગમે તે વસ્તુ માંગી લેતા હોય છે. લેખકે પોતાના જીવન સાથે સંકળાયેલા બે ત્રણ પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં આ પાઠની અંદર રજૂ કરી છે. જેઓ માગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે સુલક વસ્તુની જ માત્ર માગણી કરતા નથી. તેઓ કેમેરા, રેડિયો જેવી મહત્વની વસ્તુ પણ માગતા અચકાતા નથી. આખી જિંદગી માગીને જ પૂરી કરે છે અને તેઓ પોતે ક્યારેય કોઈ પણ વસ્તુ કોઈને આપતા નથી. આ વસ્તુને લેખકે રમૂજી તેમજ સરળ શૈલીમાં રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર લેખક કહેવા માગે છે કે માગનાર જે માણસ હોય છે તેની મનોવૃત્તિ કેવી હોય, તો કે તેઓ હંમેશા પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાય બીજી કશી તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે. તેમને સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની જરૂર પડે છે, પણ તે બધી ખરીદવાને બદલે તેઓ ઉછીની માગીને ચલાવે છે. મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી, કેસર સુધીની ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરો કે રેડિયો સુધીનો સામાન તેઓ આપણી પાસે નિઃસંકોચપણે માગી શકે છે. તેઓ ઉછીની વસ્તુ પાછી આપવામાં માનતા નથી અને એ પાછી લાવવાની જવાબદારી આપણા માથે જ રહે છે. આપણે એ વસ્તુ માગવા જઈએ
તો તરત મળે નહીં, 10-12 આટા તો આપણને ખવરાવે જ અને આપણને અધીરા જીવના કહે તે વધારામાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલા આ પાઠનું વાંચન કરશો તો તમને ખ્યાલ આવશે કે લેખક આ પાઠની અંદર માગવાની મનોવૃત્તિવાળા માણસો વિશે શું કહેવા માગે છે. અને લેખકે આમ માગનારા પાઠની અંદર ભરપૂર હાસ્યરસ પીરસ્યો પણ છે તે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના પ્રકાર છે હાસ્ય નિબંધ, તે ખાસ ધ્યાન દોરવા જેવી બાબત છે કારણ કે હેતુલક્ષી પ્રશ્નની અંદર પાઠનો પ્રકાર પણ પૂછાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઉછીનું માગનારાના સ્વભાવની ખાસિયત વિશે આપણે જોઈશું. ઉછીનું માગનારની ખાસિયત એક એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે કારણ કે તે વસ્તુ તેમની હોતી નથી અને જ્યારે વસ્તુ ભાંગે કે તૂટે ત્યારે તે વસ્તુનો કે આપણો દોષ કાઢે છે. ઉછીનું માગનારા વિવેક વગરના હોય છે. તેઓ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા દૃષ્ટ નિર્લજ અને બેદરકાર હોય છે. તેઓ પરોપજીવી વનસ્પતિની જેમ ઉછીનું માગવા સિવાય બીજી કોઈ તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે. બધી જ ચીજો તેઓ ઉછીની માંગીને ચલાવે છે. તેઓ વસ્તુ ઉછીની લઈ જાય ખરા પણ પાછી આપતા નથી ને આપણે માગીએ ત્યારે પાછા આપણને અધીરા જીવના કહે તે લાભમાં વસ્તુને સાચવતા પણ નથી અને ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગીએ તાણાસર આપી જનાર વિરલ હોય છે. વિરલ એટલે કે દુર્લભ આવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. તેઓ ગમે તેટલી કિંમતી વસ્તુ હોય પણ બેધડક સંકોચ વગર માગી લે છે. તેમની નજર પણ ગીધ જેવી હોય છે. આપણા ઘરમાં આવતી દરેક ચીજ પર તેમની નજર તો ચોક્કસ જ પડે અને એ વસ્તુનું ઉદ્ઘાટન પણ તેઓ જ કરે છે. નવી ને નવી વસ્તુ આપણે વાપરી પણ ન હોય છતાં એમને તે માંગવામાં સહેજ પણ સંકોચ થતો નથી. હક કરીને લઈ જાય છે. તેઓ પરોપજીવીઓ હોય છે એટલે કે બીજાના ઉપર આધાર રાખનાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ પાઠની અંદર લેખકે ઉછીનું માંગનારાના લોકો વિશે વાત કરેલી છે. તો હવે આપણે તેનું શીર્ષક છે તે જોઈશું કે આ પાઠની અંદરથી આપણને શું શીર્ષક એની યથાર્થતા છે તે પ્રાપ્ત થાય છે તે આપણે જોઈશું. ઉછીનું માગનારા વિશે લેખકે કહ્યું છે કે આ વર્ગ શોષક વર્ગ છે, બીજાનું શોષણ કરે છે. આ લોકોની માનસિકતા લેવા માટેની જ હોય છે. ઉછીનું માગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ હોતું નથી. તેઓ નિસંકોચપણે માગવા માટે જ ટેવાયેલા હોય છે. આ ઉછીનું માગનારા નાની સુલક વસ્તુની જ માત્ર માગણી કરતા નથી, તેઓ કેમેરા રેડિયો જેવી મહત્વની વસ્તુ પણ માંગતા અચકાતા નથી. આખી જિંદગી માગીને જ પૂરી કરતા હોય છે. આવા લોકો બીજાને કંઈ જ આપવા તૈયાર હોતા નથી, જાણે કે લેવા માટે જ આ સૃષ્ટિ પર અવતર્યા હોય છે. તે ધૃષ્ટ નિર્લજ અને બેદરકાર હોય છે. તેઓ પરોપજીવી વનસ્પતિની જેમ બીજાના ભોગે જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં તેમને સેંકડો ચીજોની જરૂર પડે છે પણ કોઈ પણ વસ્તુ તેઓ નિસંકોચપણે ઉછીની માગી શકે છે. વસ્તુ લઈ જાય ખરા પણ આપણે માગીએ ત્યારે જ અને તે પણ પરાણે આપણને પાછી આપે છે અને આપણી વસ્તુ સાચવે પણ નહીં, ઘણીવાર તો તોડી ફોડી નાખે છે એવું આ પાઠની અંદર લેખક કહેવા માગે છે. તો ઉછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા ધૃષ્ટ નિર્લજ અને બેદરકાર હોય
છે એમ કહી લેખકે જે વર્ણન કર્યું છે તે અને ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી કહી જે વર્ણન કર્યું છે તે બંનેમાં લેખકનો વ્યંગ વિનોદ અને માનવ સ્વભાવને જોવા પારખવાની નિરીક્ષણ શક્તિ જોવા મળે છે। ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે। અમે તેમના માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા એવું લેખક કહે છે। આ બંને વિધાન જોઈએ તો તેમાં ઉછીનું માગનારા ગીધ ને ઉછીનું આપનારા ટ્રસ્ટી એવી જે ઉપમા પ્રયોજી છે તેમાં વ્યક્ત થતો કટાક્ષ આપણે સમજી શકીએ છીએ। અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ। વાક્યમાં લેખકે વ્યક્ત કરેલ કરુણ હાસ્ય વિનોદ ઉજાગર થાય છે। તો વળી સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પણ મેના બહેનનો હાથ જાપાની જ ખરો। વાક્યમાં કટાક્ષમય હાસ્ય ખૂબ સહજ સરળ રીતે અભિવ્યક્ત થાય છે। જેમ કે લેખકની પડોશમાં રહેતા લવેંગી બહેન પોપડા પેટી વગેરે મૂકવાના સ્ટેન્ડ સુધા ઉછીના માગે છે એમાં એમની શું દેખાય છે તો કે વિવેકહીનતા દેખાય છે। ગીધુભાઈ અને મીના બહેન પણ દરેક વસ્તુ ઉછીની લઈ જાય છે। અરે પ્રાઇમસ પીન બાકસ દાળ દાણા મરી મસાલા બધું જ ઉછીનું લઈ જાય છે। અરે લેખકે જે વસ્તુ નવી લાવે તેનું ઉદ્ઘાટન પણ તે જ કરે છે અને ઘણીવાર તોડી ફોડીને આપે ને ઉપરથી શરમાય પણ નહીં પણ તમારી વસ્તુ સારી નથી એમ કહી ચોર કોટવાળને દંડે તેવું કરતા અરે તેઓ તો દૂધ ચા ખાંડ પણ ઉછીનું માંગી લાવતા। જ્યારે આ પાઠની અંદર લેખકે ઉછી ડોસીના ઉદાહરણ દ્વારા કહ્યું છે કે ઉછી ડોસી જેવા તો આવડતા પણ ઉછીની માગે છે એમાં ભરપૂર હાસ્યરસ જોવા મળે છે। આમ ઉછીનું માંગનારાઓ દ્વારા લેખકે ભરપૂર હાસ્યરસ પીરસ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે બધા આ પાઠનું વાંચન એકવાર ચોક્કસ કરજો। થેન્ક યુ।